અમુક લોકો ને ભાન નથી પડતી હોતી અને બહુ સ્માર્ટ બનવા જાય આ શબ્દ અત્યારે જાહેર કરતા બે અને મને આઈ થિંક આપ બધાએ પ્રેસમાં ઓલરેડી આપી દીધું છે ક્યાંક ને ક્યાંક, બટ છતાં એ ક્લેરિફિકેશનના માધ્યમથી જે હકીકત બનેલી હતી એના વિશે હું થોડીક વાત કરવા ઈચ્છીશ. ફર્સ્ટ ઓફ ઓલ તો કોર્પોરેશનનો કાર્યક્રમ હતો, 9 વાગ્યાનો કાર્યક્રમ હતો, જેમાં 10:30 વાગે લગભગ 10:15ની આસપાસ પૂનમબેન આવ્યા હતા કાર્યક્રમમાં. સરસ રીતે વ્યવસ્થિત રીતે કાર્યક્રમ થતો હતો. દેન શહીદ સ્મારક, મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત શહીદ સ્મારકોને શ્રદ્ધાંજલિના ભાગરૂપે આપણે જે ગાર્ડ ફૂલની એક આખી જે માળા હોય છે એ આપણે ચડાવતા હોઈએ છીએ જે તે સ્મારક ઉપર, એક શહીદોને ટ્રીબ્યુટ આપવાનો કાર્યક્રમ. અને 2 દિવસથી આપણે સ્વતંત્રતાની વાતો, સ્વતંત્રતા દિવસની ઉજવણી વગેરે કાર્યક્રમ અંતર્ગત આપણે જે શહીદોને, જે રીતના આદરણીય વડાપ્રધાનશ્રીએ કીધેલું છે કે આ કાર્યક્રમમાં આપણે શહીદોને કેન્દ્ર સ્થાનમાં રાખી જાણીએ અજાણીએ એવા કેટલાય શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવાના માધ્યમથી આ કાર્યક્રમની ઉજવણી હતી, જે અંતર્ગત શહીદ સ્મારકની આજુબાજુ આપણે એક ટ્રીબ્યુટ અને એક પ્રિવિલેજ એમને આપી શકીએ, સાચી શ્રદ્ધાંજલિ આપી શકીએ એના માટે આપણે એક હાર અને એક જે માળા હોય છે આખી ફૂલોની ગાર્લેન્ડ એ એમને આપતા હોઈએ છીએ, જેમાં ફર્સ્ટ ઓફ ઓલ એમપી મેડમ છે એમને ટ્રીબ્યુટ આપવાનું થયું, એટલે એમણે પોતે ચપ્પલ છે પહેરેલા હતા. દેન આફ્ટર મારો ટર્ન હતો, એટલે મેં સ્વાભાવિક રીતે જે આપણે રિસ્પેક્ટ હોઈએ કે આપણે શહીદ અને એક્સ્ટ્રા રિસ્પેક્ટ આ વખતે, બિકોઝ આદરણીય વડાપ્રધાનશ્રીએ પણ ક્યાંક ને ક્યાંક કીધું છે કે આપણા સાચા જે રિયલ હીરોઝ છે એમને યાદ કરવાનો ઉત્સવ છે, એટલે મેં પોતે જે ચપ્પલ છે રિમૂવ કરી અને એમને ગાર્લેન્ડ અને હારથી શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી. મારા પછીના જેટલા પણ બાકી કોર્પોરેશન અને પાર્ટીના આગેવાનો હતા એમણે પણ પોતે ચપ્પલ આપી અને ટ્રીબ્યુટ, એક એક્સ્ટ્રા ટ્રીબ્યુટ આપવાની વાત આવી. એટલે દેન આફ્ટર આ કાર્યક્રમ ચાલુ હતો, ઓન ગોઈંગ હતો, અમે સાઈડમાં ઊભા હતા, એમપી મેડમ, મેયરશ્રી અને હું, એટલે હું સાઈડમાં ઊભી હતી અને એમપીશ્રીએ જોરથી એવા કોટ કર્યું, જે પ્રેસ મીડિયા હતું ત્યાં, કોર્પોરેશનના અધિકારીઓ હતા અને ભાજપ પરિવાર હતો, કે પ્રધાનમંત્રીશ્રી અને રાષ્ટ્રપતિશ્રી પણ આવા કાર્યક્રમોમાં ચપ્પલ ઉતારતા નથી હોતા, પણ અમુક ભાન વગરના લોકો કે જેમને કંઈ ભાન નથી પડતી એવા લોકો એક્સ્ટ્રા ઓવર સ્માર્ટ થઈ અને ચપ્પલ કાઢે છે, આ એમનું સ્ટેટમેન્ટ હતું. એટલે મારે ન છૂટકે કે જ્યારે સેલ્ફ રિસ્પેક્ટની વાત આવે અને આવા કોઈ પ્રસંગ કે જે શહીદના કાર્યક્રમમાં આપણે એક્સ્ટ્રા ટ્રીબ્યુટ આપીને આપણે ચપ્પલ ઉતારી અને એમને જ્યારે શ્રદ્ધાંજલિ પાઠવતા હોઈએ ત્યારે આવા કાર્યક્રમમાં એમની આ જે ટિપ્પણી હતી એ મને માફક ના આપી, અને એક સેલ્ફ રિસ્પેક્ટના ભાગરૂપે મેં એમણે કીધું કે બેન, તમે જે આ કાર્યક્રમને અંતર્ગત મારા વિશે જે ટિપ્પણી કરી છે એ ઇનઅપ્રોપ્રિએટ છે, બરાબર, પ્રસંગ સાથે એને કોઈ લેવા દેવા નથી, મેં પાર્ટી વિરુદ્ધનું કોઈ કામ નથી કર્યું, મેં તમને ડિસરિસ્પેક્ટ નથી કર્યું, મેં એક્સ્ટ્રા રિસ્પેક્ટ આપણા શહીદો માટે દાખવ્યું છે અને જેટલા પણ ડેલિગેટ્સે મારા પછી ચપ્પલ આપી કાઢી અને ટ્રીબ્યુટ્સને એક ટ્રીબ્યુટ આપ્યું છે એ કોઈ ખોટી વાત નથી. તો એમના તરફથી એવી કમેન્ટ હતી કે હું તમને કાંઈ નથી કહેતી, બટ અલ્ટિમેટલી મેં જ પહેલાં ચપ્પલ કાઢી અને ટ્રીબ્યુટ આપવાનો પ્રયાસ કર્યો હતો, કે હું બીનાબેનને કહું છું, એટલે મેં એને એમ કીધું, મેં કીધું તમે જે કોઈ વ્યક્તિને કહેતા હોય તો એમના નામજોગ વાત કરો અથવા તો એમને પર્સનલી કહો, જાહેર મંચ ઉપર આવી કોમેન્ટ્સ કરવી એ અપ્રોપ્રિએટ નથી, એટલે એમાં બીનાબેન સાથે કોઈ સંલગ્ન વાત નથી, મારી અને એમપી મેડમ વચ્ચે જ આ વાત થયેલી. થેન્ક યુ. એ એમપીની ફેવર લઈ અને મારી સાથે વાત કરતા હતા, બરાબર, જોર જોરથી મારા મોઢા ઉપર, જ્યારે હું તમારા મોઢા ઉપર વાત કરું તો સ્વાભાવિક રીતે તમને ડિસરિસ્પેક્ટ અને એક સેલ્ફ રિસ્પેક્ટની વાત આવી જાય છે, તો એ સેલ્ફ રિસ્પેક્ટ જાળવવા માટે જ મારે એમને કહેવું પડ્યું, બિકોઝ એ
આ મેટરમાં ક્યાંય એમને લેવા દેવાનું હતું, એમની કોઈ વાત નહોતી થતી, છતાં પણ એ વચ્ચે કૂદી પડી અને મારી સાથે જે રીતના ઉદ્ધતાઈથી અને કોચડાઈથી વાત કરતા હતા, એટલે મારે એમને ન છૂટકે કેવું પડ્યું. એ મેટર આખી જૂની મેટર છે, એના સાથે સંલગ્ન ના કરીએ તો સારું, કેમ કે બીના બેન જે છે ઇલેક્શન વખતે પણ એમણે ક્યાંક ને ક્યાંક જાહેરમાં લોકો સાથે એમની જે વાતચીત કરવાનો ટોન તરીકો જે છે જામનગરના લોકો જાણે છે, મારે એમાં વધારે ડિટેલમાં કંઈ કહેવાની જરૂર નથી. આદરણીય વડાપ્રધાન શ્રી જે સંસદ ભવન નું જયારે ઉદઘાટન થતું હોય દંડવત પ્રણામ કરતા હોય એ પ્રોટોકોલ નથી. પાપુઆગિની ના જયારે પ્રાઇમ મિનિસ્ટર છે એ આપણા ઓનરેબલ પ્રધાનમંત્રી શ્રી ના જાહેર માં પગે લાગે એ ઠપકો આપવાની વાત નથી સાહેબ. બરાબર, જ્યારે ટ્રિબ્યુટની વાત થતી હોય અને તમારા સેલ્ફ રિસ્પેક્ટની વાત આવે બરાબર, ત્યારે હું નહીં સામાન્ય નાગરિક પણ એટલું જ ક્યાંક ને ક્યાંક એમને જ અંતરથી એવું ફીલ થાય કે મેં ખોટું શું કર્યું છે. સાહેબ એ મારા માટે કંઈ કહેવું આ બધું જલ્દી છે બરાબર, આમાં કંઈ મેટર એટલી બધી મોટી નથી અને મોટી કરવામાં આવે છે બરાબર ને. હું તો ખાસ પ્રેસ મીડિયાના ભાઈઓને પણ એક રિક્વેસ્ટ કરું છું કે સત્યને સાથે રાખીને આપણે ચાલીએ તો લોકો સુધી પણ એક સારી વાત આપણે રજૂ કરી શકીશું ને સાચી વાત રજૂ કરી શકીશું. એટલે જેમ તેમ આપણે જે પ્રેસ મીડિયામાં આપી દઈએ છીએ કે કોઈની સાથે અગર મારી સાથે કોન્ટેક નથી થતો તો મેં મારા જ વિશે કેટલી બધી વાતો જે છે પ્રેસ મીડિયા ચેનલના માધ્યમથી ક્યાંક ને ક્યાંક મેં સાંભળી છે બરાબર, એટલે હકીકતને જાણવાનો પૂરો પ્રયાસ કરીએ અને સત્ય શું છે એ સામે લાવીએ તો લોકોને પણ સત્યની સાથે અવગત કરાવી શકીએ. જામનગરમાં એક જાહેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના સાંસદ પૂનમબેન માડમ અને ધારાસભ્ય રીવાબા જાડેજા એક મંચ પર હતા. આ દરમિયાન રીવાબા જાડેજા મેયરને કોઈ વાતને લઈ તતડાવી રહ્યા હતા. આ સાથે સાંસદ પૂનમ માડમ વચ્ચે બોલે છે અને સમજાવવાનો પ્રયાસ કરે છે ત્યારે અચાનક બોલાચાલી થાય છે અને મામલો ગરમાય છે. ભાજપના હોદ્દેદારો અને પબ્લિકની વચ્ચે જ રીવાબા જાડેજાએ પૂનમ માડમ સાથે ધુવાપુવા કરતા સમગ્ર માહોલ વધુ ગરમાયો હતો, જે ઘટના કેમેરામાં કેદ થઈ છે. વિડીયોમાં રીવાબા જાડેજા ગુસ્સામાં જોવા મળે છે અને બોલતા સંભળાય છે કે ચૂંટણીમાં આપનું બહુ વડીલપણું જોયું છે, જ્યારે અન્ય એક વિડીયોમાં પણ તેઓ બોલી રહ્યા છે કે અમુક લોકોને ભાન નથી પડતું, સ્માર્ટ બનવા જાય છે. ત્યારે સ્થળ પર હાજર ધારાસભ્ય દિવેશ અકબરી, શહેર ભાજપ પ્રમુખ અને જિલ્લા પોલીસ વડા દ્વારા મામલો થાળે પાડવાનો પ્રયાસ કરવામાં આવે છે. એ અમારો ભારતીય જનતા પાર્ટીનો પારિવારિક મામલો છે અને એના બાબતમાં હું કોઈ કોમેન્ટ કરું. સંવાદદાતા દર્શન ઠક્કરનો અહેવાલ, ગુજરાત તક, જામનગર.